नमस्कार मित्रों, चंचुबाद न्यूज में आपनू स्वागत छे। आज ना मुख्य समाचार। उत्तर भारत में ठंडी नो पारो गगड़ी रह्यो छे, एटले आटली ठंडी केम नहीं लागे? एटले भाई एसी बंद कर ने। साहेब एसी बंद छे, तमे तो कीधु पारो गगड्यो। हाँ तो गोधड़ू आलो यार, नहीं तो एंकरिंग मई गयु। तो हवे करिए मुद्दा नी बात। आपड़ा साहेब ने एमनू जूनू घर गमतू नतू, एटले एमणे नवा घरनू खातमुहूर्त कर्यु छे। હવે આ સમયે નવા સંસદ ભવન બનાવવાની શું જરૂર છે, તો એના ઉપર વાત કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે બાપના નેતા સોમભાઈ અને ડીજેપી ના બાપભાઈ। તો સોમભાઈ, તમારું શું કહેવું છે? प्रधानमंत्री नरेंद्र मोदी आज संसद भवन की नई इमारत का शिलान्यास करेंगे। कार्यक्रम की शुरुआत दोपहर 1 बजे भूमि पूजन के साथ होगी और दोपहर 1:30 बजे सर्वधर्म प्रार्थना की जाएगी और फिर 2:15 पर प्रधानमंत्री का संबोधन होगा। दूधनो वाड़ो बंधायो छे? ना भाई ना। शू नाम शू छे? ये बड़ी बात जवा दो, आपणे मुद्दा नी वात करो। भगवान माताजी ने माथे राखी वात करजे भाई। हो हां भाई, संसद भवन छे सगा नहीं सना નવું બનાવવાની કોઈ જરૂર ખરી? આ બધા બુદ્ધિ વગર ના છે, આમાં ના પડશો, આમને ખોટા બોલાયા તમે। અલ્યા તમને મોડા નહી ખબર પડે, ઈ સંસદ છે ને જૂનું થઈ ગયું છે અને એમાં અંગ્રેજ બોલી સાપ છે। આપડે આપણી સાપ આવું નવું સંસદ બનાવવાનું છે અને આખા વિશ્વમાં આપણો ઘંટ ડંકો વગાડવાનો છે। ડંકો તો સંસદ નું શું કહેશો? અલ્યા હા, આ સીન માં પેલું કાઢવાનું છે તમારે। ગુજરાત મોડેલ એમની વાત કરે તો છે એના કઈ રૂમે ખબર નહી કઉ છું તો। એટલે ગરબા રમે લે, નવરાત્રી રમ્યા હતા, રમવા દીધા હતા, તો જાય એ તો રમવા દેવાના, ખેડૂત છે, માય બાપ છે આપડા। તો સમાચારમાં હવે આગળ વધીએ। સાહેબ કચ્છની ધરતીનો આટો મારવા આવ્યા છે। હવે સાહેબના ખર્ચા ને ચર્ચા એ તો આપણને ખબર જ છે, તો હવે જોઈએ કચ્છમાં એમણે કેવા ખર્ચા ને ચર્ચા કર્યા છે। मेले में घूमते नजर आ रहे हैं। आम आदमी पार्टी ने प्रधानमंत्री नरेंद्र मोदी का एक वीडियो शेयर करते हुए उन पर अब निशाना साधा है। वीडियो में प्रधानमंत्री बिना मास्क के हैंडीक्राफ्ट मेले में घूम रहे हैं। इतना ही नहीं, इस दौरान जब वॉलंटियर्स ने कई बार पीएम मोदी को मास्क देने की कोशिश की तो उसे भी प्रधानमंत्री मोदी ने लेने से इनकार कर दिया। साहब तो रोज चर्चा में हुए छे, पण आ साहेबे विकास नु शू कर्यु એ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે છે ધારાસભ્ય કનુલાલ અને કોમન મેન મનુભાઈ। તો કનુલાલ નહીં, કનુકુમાર, હાય જે હોય, આજે રોજ બરોજ આપણે પેટ્રોલ ડીઝલ શાકભાજી આ બધાના જે ભાવ વધારા થઈ રહ્યા છે એમાં કોમન મેનની તો લેવાઈ ગઈ છે, એ અંગે તમારું શું કહેવું છે? હું આખા બ્રહ્માંડને નમન કરું છું, હું નમન કરું છું ચંચુબા ચેનલને, ડિબેટમાં જોડાયેલા મારા મિત્રોને નમન કરું છું, એન્કર ને હું નમન કરું છું અને આ ટેકનોલોજી ને એ જમાન તમે આગળ તમે સરસ સવાલ પૂછો છો। આ બધા ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાના નુસખા છે, નહી તો સાહેબ ચાહે ને તો 25 રૂપિયા પેટ્રોલ અને 400 રૂપિયા ગેસ આપી શકે, પણ એનાથી શું થશે? ગ્લોબલ વોર્મિંગ નો ખતરો વધી જશે અને અમને એની ચિંતા છે। જો કનુલાલ, કનુકુમાર, હા રમણલાલ, હું શું કહું છું, ગ્લોબલ વોર્મિંગ ની ચિંતા બધાય કરે છે, પણ આ કૂદકે ને ભૂસકે જે ડીઝલ ને પેટ્રોલ ના ભાવ વધતા જાય છે ને, આ ગ્લોબલ વોર્મિંગ ના પેલા કોમન પબ્લિક છે ને એ ઉડી જશે, સમજણ પડી? એના વિશે શું તમે આટલી બધી મોંઘવારી નડે છે તો સરળતાથી તો તમે બધી જ ચીજ વસ્તુઓ ખરીદી શકો છો,
આ કોમન પબ્લિક ને રોતડા રડવાની આદત પડી ગઈ છે. એટલે આ ચંચુભાઈ ભાઈ આગળ જજો. એટલે કોમન પબ્લિક શું કરે, એટલે રોતડા જ રોવે ને. આ તમે મોંઘવારી તો જો કેટલી વધારી છે. ચર્ચા હવે ગરમાવો પકડી રહી છે, તો આ ચર્ચાના અહીંયા જ વિરામ આપીએ અને હવે આપણે નવા સમાચાર માટે આગળ વધીએ. નવા સમાચારમાં એ જાણવા મળ્યું છે કે ગુજરાતના લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે દુબઈ અને માલદીવ જઈ રહ્યા છે. શું એ લોકોના મોંઘવારી નથી? વધુ એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાની બીમારી બાદ હવે શરીરમાં ફેલાતા ફંગસ અને બ્લડ ક્લોટની બીમારી સામે આવી છે, જે બીમારીનું નામ છે મ્યુકોર માઇકોસિસ. અને જે અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ડોક્ટર શાહ અને ડોક્ટર ત્રિવેદી. આ બીમારી મોટી ઉંમરની વ્યક્તિઓને થાય છે, જેમાં ડાયાબિટીસના દર્દીઓને આ બીમારી થવાની શક્યતા વધારે છે. આ બીમારીમાં મોટાભાગે વારંવાર શરદી થઈ જવી, નાક બંધ થઈ જવું અથવા શ્વાસ લેવામાં તકલીફ પણ થતી હોય છે. ક્યારેક એવું પણ થાય છે કે નાકમાં દુર્ગંધ આવી અથવા નાક અને ગાલ પર ડાર્ક સર્કલ થઈ જતા હોય છે. તો તમારે આવા લક્ષણ જુઓ તો ENT સર્જનનો તમારે અભિપ્રાય લેવો ખૂબ જ જરૂરી છે. તો આ સાથે આજનું ચંચુભાઈ બુલેટિન સમાપ્ત થાય છે. જો તમને વિડીયો ગમે હોય તો કમેન્ટ જરૂરથી કરજો, કેમ કે અમે તમારી કમેન્ટો વાંચીએ છીએ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર. અને વિડીયો જોઈને હાકી મેળો લે બીજાને, કોઈ કહેતા નહીં.